પોરબંદરમાં સરકારી હોસ્પિટલની બેદરકારીઓ બંધ થવાનું નામ લેતી નથી, ત્યારે આ હોસ્પિટલમાં આઈઆઈટીવી મશીન હાલ બંધ હોવાથી અનેક સમસ્યાઓ સર્જાઈ રહી છે. આગામી દિવસોમાં પોરબંદરમાં વિધિવત રીતે મેડિકલ કોલેજ શરૂ થવાની એક તરફ મોટી મોટી જાહેરાતો થાય છે, તો બીજી તરફ ભાવસેજી હોસ્પિટલનું તંત્ર બેદરકારીઓમાંથી બહાર આવવા ન માંગતું હોય તેવું લાગી રહ્યું છે. આ હોસ્પિટલના તંત્રની બેદરકારીઓને કારણે દર્દીઓને ખાનગી હોસ્પિટલોનો સહારો લેવો પડે છે. હાલ આ હોસ્પિટલમાં ઓપરેશન થિયેટરમાં આઈઆઈટીવી મશીન બંધ હાલતમાં જોવા મળે છે. આ મશીન ઓર્થોપેડિક સર્જન સહિતના ડોક્ટરો માટે અધિ ઉપયોગી ગણાય છે, જેને કારણે મશીન બંધ હોવાથી અનેક સમસ્યાઓ સર્જાઈ રહી છે. હું બાપુભાઈ વેજાભાઈ પંડાવત્રા, સરકારી ભાવસેજી હોસ્પિટલમાં ઓપરેશન થિયેટરની અંદરમાં આઈઆઈટીવી કરીને એક મશીન આવે છે, જે ઓર્થોપેડિકને અને ઓપરેશન કરવામાં એને લગતું હોય, જે એના વગર ઓપરેશન થઈ શકતા ન હોય, તો એ આજે કેટલા સમયથી બંધ છે. અને તપાસ કરીએ અને તંત્રને પૂછીએ તો ભાઈ નવું મશીનમાં આયોજન પંચમંદ મંજૂર થઈ ગયું, ના હમણાં રિપેર થઈ જાય અને આવું થયા રાખે છે, અને હમણાં 8-10 દિવસ દાખલ રાખી અને પેશન્ટોને જામનગર મોકલવા આવ્યા છે, 4-5 પેશન્ટને એના ઓપરેશન પણ થયા નથી. એટલે આ હેરાનગતિ છે. આપણી પાસે ડૉક્ટરો છે, છતાં પણ જો આપણી પાસે ખાટલે મોટી ખોટ છે કે જે આવા મશીનરી નથી, તો મશીનરી અપનાવવી જોઈએ. અને તાત્કાલિક મારે તંત્રને અરજ છે કે જરાક જોઈ અને જરાક રાઉન્ડ લઈ અને તપાસ કરે ક્યાં ક્યાં ખામી છે. આ એટલી મારી નર્મ અરજ છે. પોરબંદરની સરકારી ભાવસેજી હોસ્પિટલનું તંત્ર જાણે સુધરવા જ ન માંગતું હોય તેવું તેના વર્તન પરથી લાગી રહ્યું છે. આ તંત્ર સામે ભ્રષ્ટાચાર અને બેદરકારીના આક્ષેપોની હાલમાળા સર્જાઈ હોવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી. વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.